સમગ્ર ગુજરાતના તમામ ગામડાઓમાં સમુલગ્નના કારણે અનેક સંકુલો અનેક વિભાવનાઓ પ્રગટ થઈ છે. આજે સમાજને જ્યારે નવા રસ્તે દોરવાનો છે ત્યારે એનો એક માધ્યમ માટે પણ આ સમુલગ્ન બહુ જરૂરી છે. સમુલગ્નના માધ્યમ દ્વારા માત્ર 74 યુગોને પરણાવવા એવો અગ્નિઓનો ઉદેશ નથી, તેવા માટેનો મંચ હોતો નથી. લેવા પટેલ સમાજ કે કોઈ પણ સમાજના લગ્નના માનવેથી આપણે જોયું કે આટલી બધી વિભૂતિઓને સન્માનવામાં આવી, અનેક લોકોને સન્માન કર્યા, અને આપણે આપણી દીકરા દીકરીઓ અથવા સમાજને ખબર પડે કે આપણા સમાજમાં આટલી વ્યક્તિઓ આપણી પાસે છે, અને આપણી ખામીઓની પણ ખબર પડે એટલા માટે આ માધ્યમ સમાજનું છે. ત્યારે કીધું એમ આજે કેશુભાઈ ચિંતા કરી કે સમાજ અત્યારે ભયમાં છે, ત્યારે ભયને નાખવા માટેનો એકમાત્ર વિકલ્પ છે સમુલગ્ન. સમુલગ્નના માધ્યમ દ્વારા ઘણી બધી વાતોની વાતો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લોકોને મોકલી શકીએ છીએ. બીજું, આપ સૌ મંચનો પહેલા માફી માંગુ છું, થોડા સમય લેટથી આવ્યો, કારણ કે સુરત પટેલ સેવા સમાજના સમુલગ્ન સમિતિના અધ્યક્ષ અને સમાજના ઉપપ્રમુખ તરીકેના કારણે ગઈકાલે આપણા 4000 સ્વયંસેવકોનું ભોજન હોય ડાયરો હતો, એટલે રાત્રે 1 વાગે અમે ફ્રી થયા. સવારમાં પ્લેનથી અહીંયા આવવું પડ્યું એટલે અડધો પોણો કલાક લેટ થયો છું. સમાજમાં દીકરીઓની ઉપેક્ષા ઘણી બધી થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા છેલ્લા 5 વર્ષથી માત્ર વિધવા બહેનો છે એના હાથે દીપ પ્રગટ્ય કરી અને સમુલગ્નની શરૂઆત કરવામાં આવે છે, જેને હું મારા સામાજિક ક્ષેત્રના જે ગુરુ માનું છું એવા આદરણીય શ્રી હરિભાઈ પટેલ ના ધર્મપત્ની મોનાલીબેન એસ ગોધાણીના વરદ હસ્તે 28 તારીખે દીપ પ્રગટ્ય કરી અને સમુલગ્નનું શરૂઆત કરવામાં આવશે. આપ સૌને આ સમુલગ્ન સમારોહમાં પધારવા હું હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવું છું. આપ સૌ 28 તારીખે સુરત ખાતે પધારશો.